આઈ શ્રી મોઘલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આવેલું છે, જે મોઘલધામ તરીકે ઓળખાય છે. વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતું માતાજીનું આ સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોરે ચકલીના મારા જેવડું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયારા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોઘલ બેઠી છે. ભગુડામાં આઈ મોઘલ હાજરા હાજુર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. પૂરા ગુજરાત દેશ વિદેશથી આવતા હજારો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા, માં મોઘલનું ધામ. તો ચાલો દોસ્તો, મોઘલધામના પ્રાચીન ઇતિહાસ વિશે માહિતી મેળવીએ. આ પવિત્ર સ્થાનકના ઇતિહાસ વિશે વાત કરીએ તો માં મોઘલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે. અહીં આહીરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતા હતા. આ લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર હતા. ભગુડાના દેશમાં રહેતા કામડિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણબાઈએ કાપડામાં આઈ મોઘલ ભેટમાં આપ્યા. કાપડામાં માં મોઘલ દેતા કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓના દુઃખ આ માતાએ હર્યા છે, આથી તું પણ તારા નેશમાં જઈ આઈનું સ્થાપન કરજે, પછી જોજો તારા નેશમાં કોઈ દી દુઃખ ડોકાશે પણ નહીં. આ પછી આહીરના એ માજીએ ભગુડામાં આઈ મોઘલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી માં મોઘલે સમગ્ર આહીર સમાજના દુઃખ દૂર કર્યા. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોઘલને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. આ ઉપરાંત અહીંનું ઐતિહાસિક મહાત્માની વાત કરીએ તો પાંડવો, દ્રૌપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રૌપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રૌપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમને હસવું આવે છે. શ્રીકૃષ્ણએ ભીમને આમ દ્રૌપદીની વાત પર અટહાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદિશક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રૌપદીને ઓળખવા ઈચ્છતા હો તો મધ્યરાત્રિએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જશો. કૃષ્ણે સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવાનું પણ કહ્યું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હો તે માગી લેશો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં 100 જોજન દૂર જતો રહેજે. જોકે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેપતાઈ જાય છે. તેઓ સ્નાન કરવા આવેલા દ્રૌપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રૌપદી અચાનક જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રૌપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલા તો જોગમાયાના રૂપમાં દ્રૌપદીને જોઈ ડરી ગયા, પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યા અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્તુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારી 100 જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને 100 જોજન સુધી પાણી ઉકળી ઉઠ્યું, જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે માં મોઘલ. આ મંદિરના નિર્માણ વિશે વાત કરીએ તો પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ 22 થી 23 વર્ષ પહેલા કરાયો છે. મોઘલધામના મુખ્ય આકર્ષણોમાં લાપસીના પ્રસાદનો સમાવેશ થાય છે. માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે. અહીં દૂર દૂરથી આવતા ભક્તો માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. એક માન્યતા મુજબ લાપસીનો પ્રસાદ ખાવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડાધામમાં અન્નક્ષેત્રની પણ સુવિધા છે. ઉપરાંત માતાજીને શણગાર અર્પણ પણ કરવામાં આવે છે. ભક્તો માનતા પૂરી થાય ત્યારે તરવેરો કરતા હોય છે. જેમને શેર માટીની ખોટ હોય તે ભક્તો માતાજીની બાધા રાખે છે. ભક્તોના ત્યાં પારણું બંધાય પછી બાળકનો ફોટો માતાજીને અર્પણ કરી મંદિરની દિવાલ પર ટીંગાડવામાં આવે છે. ભગુડા ગામમાં ક્યારેય કોઈના ઘરમાં ચોરી થતી નથી. દર મંગળવાર અને રવિવાર તેમજ ચૈત્રી અને આસો નવરાત્રિએ ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિરે આરતીનો સમય સવારે 7 વાગે, સાંજે સંધ્યા સમયે આરતી થાય છે. દર્શનનો સમય આ મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. મોઘલધામે તમે કેવી રીતે પહોંચશો એની વાત કરીએ તો ભાવનગરથી મહુવા હાઈવે પર તરાજાથી 20 કિલોમીટર દૂર નાની જાગદાર ગામ આવશે. ત્યાંથી 3 કિલોમીટર અંદર ભગુડા ગામમાં મોઘલધામે પહોંચી શકાય છે. નજીકના રેલવે સ્ટેશનની વાત કરીએ તો 42 કિલોમીટરના અંતરે શિહોર રેલવે સ્ટેશન આવેલું છે. સોનગઢ રેલવે સ્ટેશન 46 કિમી દૂર છે. નજીકનું એરપોર્ટ દીવ છે, જે 146 કિલોમીટર દૂર છે. આ મંદિરે રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે.
ત્યાં સુધી વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે.